સત્સંગ શબ્દ જ કેટલો પ્રિય છે. હા સાહેબ, સત્સંગમાં માણસના હૃદયનું પરિવર્તન થઈ જાય. સત્સંગ માણસની દ્રષ્ટિ બદલી નાખે. જેમ લંકિનીની બદલાઈ, બે ક્ષણ પહેલા જેને હનુમાનજીમાં ચોરનું દર્શન થતું એ જ લંકિનીને સત્સંગના પ્રહારથી, સત્સંગના માધ્યમથી એ જ ચોરમાં સંતનું દર્શન થવા લાગ્યું. સત્સંગ દ્રષ્ટિ બદલી નાખે. નહીતર આપણને પ્રશ્ન ન થાય કે હનુમાનજી અહીંયા એવો તો કોઈ સત્સંગ કર્યો નથી, હા, અને છતાંય લંકિની સત્સંગનું મૂલ્ય હનુમાનજીને શ્રવણ કરાવે છે. એનો અર્થ એ છે, કોઈ સંતના સ્પર્શથી આપણી બુદ્ધિ, આપણી મતિ શુદ્ધ બની જતી હોય છે, પવિત્ર બની જતી હોય છે. અને દ્રષ્ટિ બદલે એટલે દર્શન બદલે. હા, શ્રી હનુમાનજી તો એના એ છે, પણ દ્રષ્ટિના અભાવે જેને ચોરનું દર્શન થતું, દ્રષ્ટિ આવ્યા પછી એમાં સંતનું દર્શન થાય. સત્સંગનું મૂલ્ય. અને હવે લંકિને કહ્યું, મહારાજ તમે એક કાર્ય કરો, પ્રભુ પ્રબીસી નગર, નગરમાં પ્રવેશ કરી કોસલપુરના રાજા એવા રાઘવેન્દ્રજીને આપના હૃદયમાં ધારણ કરીને પ્રવેશ કર. ઘણા બધા અર્થો થયા છે. એક નવો અર્થ જે મેં શ્રવણ કર્યો એ આપને સંભળાવું. આપણે એનો અર્થ ભાષાંતર એમ કરીએ છીએ, પ્રબીસી નગર કી જે સબ કાજા, કે હનુમાનજી નગરમાં પ્રવેશી અને બધું કાર્ય કરો, મારી અનુમતિ છે, મારા આશીર્વાદ છે, પણ હવે હૃદય રાખી કોસલપુર રાજા, કોસલપુરના રાજા ભગવાન રાઘવેન્દ્રજીને હૃદયમાં ધારણ કરીને પ્રવેશો. આવી વાત જગદગુરુ રામભદ્રાચાર્યજી જે અર્થ કર્યો, હનુમાનજી પ્રબીસી નગર, નગરમાં પ્રવેશ કરી કીજે સબ કાજા, સબ માને શબ, આ બધાને જે મળદાઓ છે, જે મૃત્યુવત જીવે છે, આનું જીવન એ જીવન નથી. કારણ કે જીવન તો એને કહેવાય જેના જીવનમાં ભક્તિ હોય. જીને હરિ ભક્તિ હૃદય નહીં આની, જીવત સબ સમાન તહી પ્રાણી, જે ભક્તિ વગર જીવે છે એ તો મળદા બરાબર છે. એટલે હનુમાનજી એક કાર્ય કરો, પ્રબીસી નગર, નગરમાં પ્રવેશી કીજે સબ કાજા, આ બધા મળદાઓનું એક કાર્ય કરો. બોલે કયું? કે હૃદય રાખી કોસલપુર રાજા, આ બધા મળદાઓને આપ જલાવી દો. કારણ કે મળદું થઈ જાય પછી એનો કોઈ વિશેષ પ્રયોજન હોતું નથી, એને જલાવી દો. પણ હનુમાનજી એક કાર્ય કરજો, હૃદય રાખી કોને રાખજો? એક જણને, જેના હૃદયમાં કોસલપુરના રાજા નિવાસ કરે છે એવા વિભીષણજીનું મકાન, એનું ઘર બાકી રાખજો. બાકી સબ કાજા, બાકી બધાના ઘરને આપ જલાવી દો. કેટલો દિવ્ય અર્થ, કેટલો વ્યાપક ને વિશાળ અર્થ છે. અને જ્યાં કોસલપુર ભગવાન હૃદયમાં ધારણ કર્યા ત્યાં તો પરિણામ કેવું અદભુત આવ્યું. હા, ગોસ્વામીજી કહે છે, જે રઘુનાથજીને હૃદયમાં ધારણ કરે એના જીવનમાં શું બને જુઓ, એના પછીની બરાબર ચોપાઈ. ગરલ સુધા ચેર અમૃત બને, રિપુ કરહી મિતાઈ, શત્રુ મિત્રતાની કરણી કરે. ગોપદ સિંધુ, સિંધુ ગોના પદ સમાન, ગોની ખરી સમાન નાનકડો બની જાય. અનલ શીતલાઈ, અગ્નિ શીતળ બને. હે ગરુડજી, સુમેરુ રેનું, સુમેરુ પર્વત એના માટે રજ જેવો બની જાય, ધૂળ સમાન લાગે. રામ કૃપા કરી ચિતવા જાહી, રામજી ને હૃદયમાં જે ધારણ કરે અને રામજી જેની પર કૃપા ભરી દ્રષ્ટિથી જુએ એના જીવનમાં આટલું બનવાનું સાહેબ, એના શત્રુ મિત્ર બને, અગ્નિ શીતળ બને, અને આ બધી વસ્તુ શ્રી હનુમાનજીના આપણને દર્શન કરીએ. કેવી રીતે? હનુમાનજી તો હૃદયમાં ધારણ કરીને જ આગળ બધી યાત્રાઓ કરે છે. એટલે શું થયું? ગરણ સુધા થઈ, માને સુરસારૂપી વિષ્ણુની જનની અમૃત સમાન આશીર્વાદ આપવા લાગી.
रिपु कर ही मिताई शत्रु मित्र बने माने लंकीनी जे शत्रु छे एने मित्रता नी करनी करी। गोपद सिंधु श्री हनुमान जी ने समुद्र केवो लाग्यो जाने गोपद नु उल्लंघन करता होय एम अने राम कृपा नु आ फल छे। साहेब आपणे बधा एक प्रार्थना मां गईए छे शीतल बने आग चंदन के जैसी राघव कृपा हो जो तेरी उजियाली पूनम की हो जाए राते जो थी अमावस युग युग से प्यासी मरुभूमि ने जैसे सावन का संदेश पाया ऐसा ही सुख मेरे मन को मिला है जब से शरण तेरी आया। एक प्रयोग करो जी साहब आप प्रार्थना ने अपने बधा गाइए क्यों सुंदर लगे जी साहब मैंने आप पी कह नजर लागी जाए वो हमणा जो जो एक केटलू एक स्वर एक लय गाई सूरज की गर्मी से जलते हुए तन को मिल जाए तरुवर की छाया ऐसा ही सुख मेरे मन को मिला है मैं जब से शरण तेरी आया भटकता हुआ मेरा मन था कोई मिलना रहा था सहारा भटकता हुआ मेरा मन था कोई मिलना रहा था सहारा लहरों से लड़ती हुई नाव को जैसे मिलना रहा हो किनारा मिलना रहा हो किनारा उस लड़खड़ाती हुई नाव को जो किसी ने किनारा दिखाया ऐसा ही सुख मेरे मन को मिला है मैं जब से शरण तेरी सूरज की गर्मी से जलते हूँ वेतन को मिल जाए तरुवर की छाया ऐसा ही सुख मेरे मन को मिला है मैं जब से सुंदर कांड में आया मेरे राम। अबे आपने आगा बन जिस राह की मंजिल तेरा मिलन हो उस पर कदम मैं बढ़ाऊं जिस राह की मंजिल तेरा मिलन हो उस पर कदम मैं बढ़ाऊं फूलों में खारों में पतझड़ बहारों में मैं ना कभी डगमगाऊं फूलों में तारों में पतझड़ हवाओं में मैं ना कभी डगमगाऊं पानी के प्यासे को तकदीर ने जैसे जी भर के अमृत पिलाया ऐसा ही सुख मेरे मन को मिला है मैं जब से सुंदर कांड में आया मेरे